નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માંના વાર્ષિક પરીક્ષા 2020નું જે સામાજિક વિજ્ઞાનનું પેપર છે એમના સેક્શન સી અને ડી જે અગત્યના સેક્શન છે એનું સંપૂર્ણ દરેક પ્રશ્નોનો જવાબ સોલ્યુશન આપણે આ એક વિડીયોમાં જ આપી દીધું છે. બરાબર, તો વિડીયો અંત સુધી જોજો અને કઈ રીતના લખવાનું તમને સમજાવી દઉં. કે દાખલા તરીકે મેં આ એક પહેલાં 42મો ક્વેશ્ચન રાખ્યો, બરાબર, એટલે તમારે 42મો ક્વેશ્ચન માટે પોઝ કરી દેવાનો પછી વિડીયો અને લખી લેવાનો, પછી આગળ ફેરવું એટલે એના પ્લે અને પોઝ કરીને તમારે વિડીયો લખવાનો રહેશે. કારણ કે હું રાખીશ ટાઈમ વધારે તો સમય વધારે જોશે, કારણ કે પ્રશ્નો છે બધા બે ત્રણ વાક્યના ટૂંક નોંધ છે, સવિસ્તાર દરેક પ્રશ્નો છે, લખતા થોડીક વાર લાગશે તમારે. તો સેક્શન સીનો પહેલાં બે ત્રણ વાક્યમાં 42મો ક્વેશ્ચન છે, મેડિકલ વેસ્ટ કેવી રીતે પ્રદૂષણ ફેલાવે છે. બરાબર, એ પ્રશ્નનો જવાબ લખી લ્યો. નવા તમે વ્યૂઅર હોય, નવા વિદ્યાર્થી તમે હોય, પહેલી વાર જોતા હોય વિડીયો, તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ, કારણ કે આપણે એજ્યુકેશનને લગતા દરેક પ્રશ્નોનું સોલ્યુશન મૂકીએ છીએ. ઓકે, તમારે કોઈ બીજા ધોરણના સોલ્યુશન જોતા હોય, બરાબર, તો પ્લીઝ કોમેન્ટમાં જણાવજો, ખાસ કોમેન્ટ કરજો. જો કોઈને જોતા હોય એની પાસે પેપર હોય તો ખાસ કોમેન્ટ કરજો, તો હું પેપરનું સોલ્યુશન કહી આપીશ. 43મો ક્વેશ્ચન, કોઈ વિદ્યાર્થીએ મને સોલ્યુશનનું કીધું હતું, તો એ વિદ્યાર્થીએ મને પેપર મોકલેલા, તો એને મેં સોલ્યુશન કરીને આપ્યું છે, બીજા તમારા વિદ્યાર્થીને પણ કામ આવશે. તમે ખાસ જેને સોલ્યુશન કરો એ કોમેન્ટ કરજો, જે કોમેન્ટ કરશે એને જ હું વોટ્સઅપ નંબર આપી દઈશ, એટલે તમે પેપર મને મોકલી શકો. 43મો ક્વેશ્ચન, સ્વદેશી ચળવળના મુખ્ય ત્રણ લક્ષણો કયા હતા. ચુમ્માલીસમું, વિડીયો લાઈક કરી દેજો, કારણ કે મહેનત ઘણી થાય છે એમાં વિડીયોમાં. તમે જો લાઈક કરો છો તો વધારે મોટિવેશન મળે, મહેનત કરવાનું વધારે મન થાય. ડિસ્કલાઇક પ્લીઝ ના કરતા, ઘણા એવા હોય છે તત્વો જે ડિસલાઇક કરી જાય છે, એવા લોકોને કહે ભાઈ બહુ મહેનત થાય છે, તમે પ્લીઝ લાઈક ના કરો તો ડિસલાઇક તો ના જ કરતા. 45મો ક્વેશ્ચન, મહાગુજરાત ચળવળ શા માટે શરૂ થઈ હતી, એનો જવાબ. આગળ જોઈએ આપણે પ્રશ્ન 46મો. 45નો જવાબ હજી બાકી છે, એ દર્શાવેલું છે. ત્યારબાદ નીચેના આપેલા પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો. 46મો પ્રશ્ન છે કે પારસી સમાજની સુધારણા વિશે જણાવો. ત્યારબાદ પ્રશ્ન છે 47મો, ખુદીરામ બોઝને શા માટે ફાંસી આપવામાં આવી હતી. ૪૮મો ક્વેશ્ચન છે, સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ જણાવો. આગળ જોઈએ આપણે 49મો પ્રશ્ન. 49મો પ્રશ્ન છે, રાજ્યોની પુનઃરચનાની શા માટે જરૂર પડી.
વચ્ચે વચ્ચે વિડીયો પોસ્ટ કરીને લખતા જજો. ત્યારબાદ છે નીચે આપેલા વિધાનોના કારણો આપો. 50મો ક્વેશ્ચન છે કે પર્યાવરણ જાગૃતિના અભિયાનો ચલાવવા જોઈએ. એકાવનમો પ્રશ્ન, ભાવ વધારાથી આમ પ્રજાને આડમારી વેઠવી પડે છે. બાવનમો પ્રશ્ન, વસ્તી વધારો એ દરેક સમસ્યાની જનની છે. આગળ જોઈએ પ્રશ્નો બીજા. 53મો પ્રશ્ન, સરકારે ખાનગીકરણને પ્રોત્સાહન આપ્યું છે. આ સેક્શન સીનો છેલ્લો ક્વેશ્ચન છે 53મો જવાબ સાથે. ત્યારબાદ આપણે જોઈએ આગળ સેક્શન ડી. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દા સર જવાબ આપવાના છે. 54મો પ્રશ્ન છે, બંગાળના ભાગલાની શા પરિણામો આવ્યા. ત્યારબાદ 55મો પ્રશ્ન છે, ન્યાયતંત્ર સ્વતંત્ર શા માટે હોવું જોઈએ. જવાબ સાથે. પ્રશ્ન 56, બીજી ગોળમેજી પરિષદ શા માટે નિષ્ફળ ગઈ. ત્યારબાદ 57મો ક્વેશ્ચન છે, હિન્દ સ્વાતંત્ર્ય વિશે સમજ આપો. ત્યારબાદ છે ટૂંક નોંધ લખો. 58મો પ્રશ્ન છે, ધ્વનિનું પ્રદૂષણ. ઓગણસાઠમો એટલે બીજી ટૂંક પણ છે ભગતસિંહની.
ત્યાર બાદ છે 60મો પ્રશ્ન અસહકારનું આંદોલન. તો આ તો આપણે ધોરણ 8માંના વાર્ષિક પરીક્ષા પેપર સોલ્યુશન સામાજિક વિજ્ઞાન વિષયનું. જોતા રહો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.